બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપ હારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં, ભદ્રકાલૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ. એકમ નિત્યં વિમલમચલં સર્વધીસાક્ષીભૂતં ભાવાતીતં ત્રિગુણરહિતં સદ્ગુરું તં નમામિ. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ. નમોસ્તુ તે વ્યાસ વિશાળબુદ્ધે ફુલ્લારવિંદાયતપત્રનેત્ર યેન ત્વયા ભારત તૈલ્યપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપઃ. પ્રજ્વાલિતો જ્ઞાન મયઃ પ્રદીપઃ. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા ક્ષિશિરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. નમસ્તે સતે તે જગત્કારણાય, નમસ્તે ચિતે સર્વ લોકાશ્રયાય, નમો દ્વૈત તત્વાય મુક્તિ પ્રદાય, નમો બ્રાહ્મણે વ્યાપિને શાશ્વતાય, નમો બ્રાહ્મણે વ્યાપિને શાશ્વતાય, શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભીષ્મ પિતા શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. પ્રભુ એવા છો જેવા ઊભા છો તેવા જ ઊભા રહેજો. શ્રી કૃષ્ણ વિચારે છે કે મને બેસવાનું પણ નહીં કહે. પુંડલિકની સેવા મને યાદ આવે છે. તુકારામે પ્રેમમાં એકવાર પુંડલિકને ઠપકો આપ્યો છે, મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા અને તેની કદર પણ ના કરી, મારા પ્રભુને તે ઊભા રાખ્યા છે. રોજ પ્રાર્થના કરો, હે નાથ મારું મરણ સુધારજો. શરીરમાં શક્તિ છે ત્યારે ખૂબ ભક્તિ કરો, ખૂબ પ્રભુને રીઝવો. શ્રી કૃષ્ણ કહે, દાદા આ ધર્મ રાજાને થાય છે કે મેં બધાને માર્યા છે, મારે લીધે સર્વનાશ થયો છે, તેમને શાંતિ મળે એવું ઉપદેશ આપ કરો.
ભીષ્મ પિતા કહે છે, ધર્મરાજાની શંકાનું સમાધાન પછીથી કરીશ, પહેલા મારી એક શંકાનું સમાધાન તમે કરો, મારા પ્રશ્નનો જવાબ આપો, મારું જીવન નિષ્પાપ છે, મારું મન પવિત્ર છે, મારું તન પવિત્ર છે, મારી ઇન્દ્રિયો શુદ્ધ છે, છતાં આજે મને આ સજા કેમ થાય છે, મારે બાણની સૈયા ઉપર શું પડ્યું છે, મને અતિશય વેદના થાય છે, હું નિષ્પાપી છું, છતાં મને આ સજા કેમ, કેમ સજા મને કરો છો? ત્યારે ભગવાન કહે છે, દાદાજી આપે પાપ કર્યું નથી એ વાત સાચી છે, તેથી તો હું આપને મળવા આવ્યો છું, પાપ કર્યું નથી પણ આંખથી પાપ જોયું છે, આપે પાપ જોયું તેની આ સજા છે, કોઈ પાપ કરે તે તમે જુઓ તે પણ પાપ છે, કોઈના પાપનો વિચાર કરો તો એ પણ પાપ છે, માટે કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં કે કહેશો નહીં. ભીષ્મ કહે છે, એવું કયું પાપ મેં જોયું છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, દાદાજી તમે ભર સભામાં બેઠા હતા, દુશાસન દ્રૌપદી લઈ ત્યાં લઈને આવ્યો ત્યારે તમે ત્યાં જ બેઠા હતા. દુર્યોધન કહે, દ્રૌપદી દાસી બની છે, તેને નિર્વસ્ત્ર કરો. તે વખતે દ્રૌપદીજીએ તમને કહેલું કે પતિ હારી ગયા પછી પત્નીને પણ જુગારમાં લગાવવાનું, પતિને કોઈ અધિકાર નથી, દાદાજી તમે મારો ન્યાય કરો, હું જીતા કે અજીતા. તે સમયે તમે કહ્યું કે દુર્યોધનનું અન્ન ખાવાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે, મને કઈ સૂઝતું નથી, તમે જીતા કે અજીતાનો કોઈ જવાબ દીધો નહીં, આવું પાપ ભરી સભામાં થાય અને તમે તે નિહાળો તે તમારા જેવા જ્ઞાની તે શોભે ખરું? દ્રૌપદીની લાજ લૂંટાતી ભર સભામાં તમે જોઈ છે. દ્રૌપદીને આશા હતી કે તમારા જેવા સભામાં બિરાજે છે તો ચોક્કસ અન્યાય થતો અટકશે, પણ તમે અન્યાય અટકાવ્યો નહીં. એટલે દ્રૌપદીએ નિરાશ થઈને મને પુકાર કર્યો, હે કૃષ્ણ પ્રભુ, હે દ્વારકાવાસી, હું કૌરવોથી ઘેરાઈ ગઈ છું, શું તું એ નથી જાણતો? દ્રૌપદીના પુકારને સાંભળી હું ત્યાં ગુપ્ત રૂપે આવેલો, હું બધું જ જોતો હતો. દુશાસન દ્રૌપદીની સાડીઓ ખેંચતો હતો અને તમે તે જોતા હતા, સભામાં અન્યાય થતો તમે જોયો છે, આ સજા તમને તેની જ થાય છે. ભીષ્મ પિતાએ નમન કર્યું છે. ભીષ્મ પિતાએ તે પછી તેમણે ધર્મરાજાને ઉપદેશ કરી, સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજધર્મ અને મોક્ષ ધર્મ વગેરે સમજાવ્યા છે. ત્યાર પછી પરમ ધર્મ બતાવ્યો છે. યુધિષ્ઠિર પૂછે છે, સર્વ ધર્મોમાં કયા ધર્મને પરમ શ્રેષ્ઠ માનો છો તથા કોના જપ કરવાથી જીવ જન્મ મરણ રૂપ સંસાર બંધનથી મુક્ત બને છે? ભીષ્મ પિતા ત્યારે કહે છે, પુરુષોત્તમના સહસ્ત્ર નામોનું નિરંતર ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ પાપોથી મુક્ત બને છે. શિવ મહિમન અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ રોજ કરો. શિવજીની સ્તુતિ કરવાથી જ્ઞાન મળે છે, જ્ઞાનથી ભક્તિ દ્રઢ થાય છે. વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવાથી પાપ ટળે છે. ભગવાન શંકરાચાર્યને વિષ્ણુ સહસ્ર નામનો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું વિષ્ણુ સહસ્ર નામ ઉપર તેમણે ભાષ્ય લખ્યું છે, તેમનો છેલ્લો ગ્રંથ છે બ્રહ્મસૂત્ર ઉપરનું શંકર ભાષ્ય. ત્યાર પછી તેમણે કલમ મૂકી દીધી છે. વિષ્ણુ સહસ્ર નામના પાઠ રોજ બે વખત કરો, 12 વર્ષ આ પ્રમાણે કરો તો જરૂર ફળ મળશે.
એક વખત જમ્યા પહેલા અને એક વખત રાત્રે સૂતા પહેલા. વિષ્ણુ સહસ્ર નામમાં દિવ્ય શક્તિ છે. કપાળે વિધાતાએ લેખ લખ્યા હોય તો એ લેખ ભૂસવાને બદલે એ લેખ ભૂસવાને બદલવાની શક્તિ પણ આ વિષ્ણુ સહસ્ર નામમાં છે. ગરીબ માણસ વિષ્ણુ યોગ ક્યાંથી કરી શકે છે? પરંતુ ગરીબ માણસ પણ જો વિષ્ણુ સહસ્ર નામના 15,000 પાઠ કરે તો એક વિષ્ણુ યોગ કરવાનું તેને પુણ્ય મળે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. 12 વર્ષ નિયમપૂર્વક સત્કર્મ કરો તે પછી અનુભવ થશે. તમે ગમે ત્યાં હોય ભગવાનનું ભજન નિયમિત કરો. તે પછી ભીષ્મ પિતા ભગવાનની સ્તુતિ કરે છે. દર્શન કરતા કરતા ભીષ્મ પિતા કહે છે કે હે પ્રભુ, હું તમને શું ભેટ અર્પણ કરું? હે મારા નાથ, મારા મન બુદ્ધિ આજે તમારા ચરણમાં અર્પણ કરું છું. આ જીવ બહુ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે રણછોડરાયના દર્શન કરવા જાય છે. રણછોડરાયજીને 11 રૂપિયા ભેટ મૂકે છે અને કહે છે કે મેં કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, તેનું ધ્યાન રાખજો. વકીલને 300 રૂપિયા આપે અને ઠાકોરજીને 11 રૂપિયામાં પતાવે. અર્પણ કરવું જ હોય તો ભગવાનને મન તમારી બુદ્ધિ અર્પણ કરો. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતા એમ લાગે છે કે ભક્તિ જ મરણ સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો રાખશો નહીં, કેટલીક વાર જ્ઞાન મરણ પણ બગાડે છે. ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી, ભગવાનને શરણે આવ્યા છે. ભીષ્મ પિતા કહે છે હું આપને શરણે આવ્યો છું, એવું બોલતા નથી કે હું બ્રહ્મરૂપ છું. કહે છે કે હું તમારો છું, તમારા શરણે આવ્યો છું. ભગવાન તમે તો અર્જુનને મારા ભક્તને બાણ માર્યા છે, તે કેમ ભૂલાય? ભીષ્મ કહે છે તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું પણ મારું મન પાંડવ પક્ષમાં હતું. બાણ છોડતું ત્યારે પાંડવોનો જય થાવ આવું બોલીને હું બાણ છોડતો હતો. શ્રી કૃષ્ણ કહે છે જો એમ જ હતું, જો તમારું મન પાંડવ પક્ષમાં હતું તો તન પણ ત્યાં કેમ ન રાખ્યું? ત્યારે ભીષ્મ કહે છે કે મેં વિચાર કર્યો કે જો હું પાંડવ પક્ષમાં રહીશ તો અર્જુનના રથ ઉપર બિરાજેલા પાર્થ સારથીના મને દર્શન કેમ થશે? એટલે તમારા દર્શન કરવા માટે હું સામા પક્ષમાં જઈને ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય. કૌરવ પક્ષમાં રહું તો તમારી સામે ઊભા રહીને લડવું પડે એટલે તમારા દર્શનનો મને પૂર્ણ લાભ મળે. આમ કહી ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર અને નીલા તમાલના જેવું નીલવર્ણું છે, જેના ઉપર સૂર્ય કિરણો સમાન શ્રેષ્ઠ પિતાંબર ફરફરી રહ્યું છે અને જેના મુખ પર કમળ સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે, એવા અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. એવા પાર્થ સારથીના મને રોજ દર્શન થાવો. હે કૃષ્ણ, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હું તમને સોંપું છું. આ શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે, મારી મન બુદ્ધિ આપને અર્પણ કરું છું. હવે શું રહ્યું? મન અને બુદ્ધિ તો દેવાઈ ગયા અને ભગવાન માગે પણ એ જ છે ને. ભગવાન વિચાર કરવા લાગ્યા, આ ડોસો બહુ ચતુર છે, કેવું સરસ બોલે છે. આ જીવ ઠાકોરજીને કંઈક અર્પણ કરે છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. ભીષ્મ કહે છે મને યુદ્ધના સમયની પ્રભુની એ વિરલ છબી યાદ આવે છે.
તેમના મુખ ઉપર લહેરાતી વાળની લટો ઘોડાઓના પગથી ઉડતી ધૂળથી મેલી થઈ હતી અને પસીનાના નાના નાના બિંદુઓ કેવા શોભી રહ્યા હતા. મારા તીક્ષ્ણ બાણો વડે હું તેમની ચામડીને વિંધી રહ્યો હતો. એવા સુંદર કવચધારી શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઓ. આપણે પણ પ્રાર્થના કરીએ કે મારા શરીર રથ ઉપર આપ બિરાજજો, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુ બહાર ન જાય તેને અટકાવજો, બહાર જાય તો તેને અટકાવજો, મારા ઇન્દ્રિય રૂપી ઘોડાઓ મારા કાબુની બહાર જાય તો હે પ્રભુ તેને આપ અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે, મારા જીવન રથ ના કૃષ્ણ પ્રભુજી સારથી રે, સોંપી ગુરુ ને હાથ લગામ રથ ને હાંકી રહ્યા શ્રી રામ, પછી ચિંતા કરું શું કામ, મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે, મારા જીવન રથ ના સદગુરુ છે સારથી રે. હે પ્રભુ મેં મારા રથની આ શરીર રૂપી રથની લગામ તમારા હાથમાં સોંપી છે, મારી ઇન્દ્રિયોને આપ કબજે રાખો, મારો રથ સહી સલામત પાર ઉતારો. ભીષ્મ કહે છે નાથ જગતમાં તમે મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું બધું માન આપ્યું, મારી પ્રતિજ્ઞા સત્ય કરવા આજે તમે તમારી પ્રતિજ્ઞા પણ જતી કરી છે. કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર હાથમાં ન લેવાની પ્રતિજ્ઞા કરેલી. ભીષ્મે કહ્યું કે હું એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે, હું કૃષ્ણ પાસે શસ્ત્ર લેવડાવીશ. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી ગઈ. શ્રી કૃષ્ણે વિચાર્યું આ ડોસા મારા અર્જુનને મારી નાખશે તો બહુ મોટો અનર્થ થશે, આ મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. ભગવાન રથ ઉપરથી કૂદી પડ્યા અને હાથમાં રથનું પૈડું લઈ ભીષ્મ તરફ દોડ્યા છે. ભીષ્મે એ વખતે નમન કર્યું, ભગવાન તમારો જય જયકાર હો, જય જયકાર હો, ભગવાનનો જય જયકાર ભીષ્મે કર્યો. ભગવાન કેવા દયાળુ છે, ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તે પોતાની પ્રતિજ્ઞાને પણ જતી કરે છે, મારા ઠાકોરજીની આ લીલા છે. ભગવાન ભક્તોને ખૂબ માન આપે છે, મારી હાર પણ મારા ભક્તોની જીત. ભીષ્મ કહે છે મારી પ્રતિજ્ઞા પણ સાચી અને કૃષ્ણની પ્રતિજ્ઞા પણ સાચી. તે વખતે મને કૃષ્ણના બે સ્વરૂપો દેખાયા હતા, એક સ્વરૂપે તે રથમાં બિરાજેલા હતા અને બીજા સ્વરૂપે તે રથમાંથી કૂદી પડ્યા હતા. અર્જુન મૂર્છામાં છે, આ ઘોડાઓ રથને ખાડામાં લઈ જાય તો મારા અર્જુનનું શું થશે, તેથી એક સ્વરૂપે રથમાં બેઠા છે, જે સ્વરૂપે રથમાં બેઠા હતા તે સ્વરૂપે અસ્ત્ર શસ્ત્ર લીધું નથી. ભીષ્મ એટલે ભયંકર, ભયંકર કોણ તો બતાવ્યું છે આપણું મન એ જ ભયંકર છે. ભીષ્મ એટલે મન, અર્જુને જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ રૂપી બાણ મારે છે, એટલે જીવ અર્જુન ઘાયલ થાય છે, તેને મૂર્છા આવે છે. પછી ભગવાન સુદર્શન ચક્ર લઈને મનને મારવા જાય છે, ત્યારે મન શાંત થાય છે. એટલે કે આ જીવ પરમાત્માને શરણે જાય ત્યારે પરમાત્મા આ મનને શાંત કરે છે. મન સંકલ્પ વિકલ્પ ન કરે તો તે મન આત્મ સ્વરૂપમાં મળી જાય છે, ત્યારે જીવને શાંતિ થાય છે. ભીષ્મે કરેલી સ્તુતિ બહુ અનુપમ છે, કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મ સ્તવરાજ સ્તોત્ર કહે છે. તે પછી ભીષ્મ
ઉત્તરાયણમાં દેહ છોડે છે, ભીષ્માચાર્ય ભાગવત સ્વરૂપમાં લીન થાય છે। ઉત્તરાયણમાં મરણ એટલે જ્ઞાનની અથવા ભક્તિની ઉતારાવસ્થામાં પરિપક્વ દશામાં મરણ। બાકી બધા પાપીઓ ઉત્તરાયણમાં મરે છે, મરણ પામે છે, તેઓ સદગતિ પામતા નથી। ઘણા યોગીઓ દક્ષિણાયનમાં મરણ પામે છે, તેઓની દુર્ગતિ થતી નથી। દક્ષિણ દિશામાં યમપુરી છે, નરકલોક છે। નરકલોક એટલે અંધકાર, પરમાત્માનું જેને અજ્ઞાન છે, પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે તેનું દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય। સંતોનો જન્મ આપણી જેમ સાધારણ હોય છે, પણ તેઓનું મંગલમય મરણ હોય છે, મરણ મંગલમય હોય છે। ભીષ્મ મહાજ્ઞાની હતા, તેમ છતાં પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે, તે બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે। મરણ કોનું સુધર્યું? જેના મરણ વખતે દેવો વાજા વગાડે તેનું મરણ સુધર્યું। ભીષ્મના પ્રયાણ કરતી વખતે દેવો વાજા વગાડે છે, દુદુંભી વગાડે છે। માટે કરણી એવી કરો કે જે તમે આવ્યા ત્યારે દુનિયા હસી હતી અને તમે રોયા હતા, પણ તમે જાઓ ત્યારે તમે હસો અને દુનિયા રડે। જબ તું આયા જગત મેં જગ હસે તું રોય, અબ એસી કરની કર ચલો તું હસે જગ રોય। મૃત્યુ હિ સત્ય હૈ મત બન અંજાન, જીવન એસા જી કે હસતા ચલે શમશાન। હસતા હસતા શમશાનમાં જઈએ। આ માટે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ આત્મબોધ અને તત્વબોધની સાધના બતાવી છે। મૃત્યુને સુધારવું હોય, જીવનને સુધારવું હોય તો દરરોજ સવારે ઉઠો, માનજો આજ મારો નવો જન્મ થયો છે, મારા પરમાત્માએ મને ઉઠાડ્યો છે, મારા ઉપર બહુ કૃપા કરી છે, ત્યારે ઉઠી શકે છે। હે પરમપિતા પરમાત્મા, તમારો ખૂબ ખૂબ આભાર। જ્યારે પથારીમાંથી ઉઠો ત્યારે કંઈ પણ કરવાની જરૂર નથી। મૌન ચિત્તે, શાંત ચિત્તે કોઈ પણ અવસ્થામાં ઉઠ્યા હો, એ જ અવસ્થામાં પલાઠી વાળીને બેસી જજો। વિચારોને શાંત કરજો, મનને શાંત કરજો, થોડું ચિંતન કરજો, શ્વાસની ગતિ તરફ દ્રષ્ટિ કરજો। પ્રત્યેક શ્વાસ મારા પ્રભુની આપેલી પ્રસાદી છે, ગયેલો શ્વાસ પાછો આવશે કે નહીં કાંઈ કહી શકાતું નથી। એટલા માટે દરરોજ સવારે વહેલા ઉઠો ને પ્રાર્થના કરજો। આજનો માણસ બહુ બિઝી છે, આપણે ઘણી વાર કહીએ ચાલો ને કથામાં, તો કે ના તમે જાઓ હું બહુ બિઝી છું, ચાલો ને અહીંયા સત્સંગમાં, અહીંયા પાવન સંત આવ્યા છે દર્શન કરીએ સત્સંગ સાંભળીએ, તો પણ આ જીવ કહે છે ના તમે જાઓ હું બહુ બિઝી છું, ભગવાન કહે છે તું છો બિઝી તો હું નથી ઈઝી, અને જો જઈશ ખીજી તો લોહી જશે થીજી, આટલી જ વાર લાગશે। એટલા માટે દરરોજ સવારે ઉઠો, શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ કરજો, પ્રભુને થેન્ક યુ કહેજો, હે પરમપિતા પરમાત્મા આજ તે મને ઉઠાડ્યો, તારો ખૂબ ખૂબ આભાર, આજનો દિવસ એવો વિતાવું તને ગમે એવું જીવન જીવું, તારા દિલમાં મારું સ્થાન રહે એવું જીવન જીવું, તને આપે આલિંગન ભગવાન એવું જીવન તું જીવજે યુવાન, સુખ મળે દુઃખ મળે હિંમત નહારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ એવું જીવન તું જીવજે યુવાન। નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ એવું જીવન તું જીવજે યુવાન। રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી, થાય હૈયામાં રમમાણ રામ એવું જીવન તું જીવજે યુવાન। થોડી વાર માટે બધું જ ભૂલી જજો, એ પરમ પિતા પરમાત્માને યાદ કરજો, માં કુલદેવીને યાદ કરજો, જે ઈષ્ટ હોય તમારા એને યાદ કરજો, પ્રાર્થના કરજો,
હે પરમ પિતા પરમાત્મા, તારો ખૂબ ખૂબ આભાર, આજ તે મને ઉઠાડ્યો છે. ઉઠો ત્યારે થોડુંક ચિંતન કરજો, પરમાત્માને થેન્ક યુ કહી, એનું નામ સ્મરણ કરી, એનો આભાર માનજો. તે મને કૂતરાની, બિલાડીની, વાનરની યોની નથી આપી, તે મને માનવની યોની આપી છે, નરમાંથી નારાયણ થવા માટે આપી છે. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના, પ્રભુ એસા જ્ઞાન હમે દેના. નરસે નારાયણ બન જાય પ્રભુ એસા જ્ઞાન હમે દેના. હે પ્રભુ, અમે નરમાંથી નારાયણ તરફ ગતિ કરીએ એવી શક્તિ અમને આપજો. માનજો, આજ મારો નવો જન્મ થયો છે, આજના માટે જ થયો છે, કાલ કોણે જોઈ છે. આજને સુધારવાનો પ્રયત્ન કરજો. જેણે આજને સુધારી છે એની કાલ ઓટોમેટિક સુધરી ગઈ છે. દરરોજ પરમ પિતા પરમાત્માને ઉઠતા વેત યાદ કરજો. માનજો, આજ મારો નવો જન્મ થયો, કલાકે કલાકે પોતાની અંદર ડોક્યું કરજો. મારું જીવન મારા ઠાકોરજીને ગમે એવું છે કે નહીં, મારાથી કોઈ પાપ તો નથી થઈ રહ્યું ને, કંઈ કોઈનું ખોટું તો નથી થઈ રહ્યું ને. રાત્રે સુવા જાઉં ત્યારે ફરી પાછા 5 મિનિટ માટે પથારીમાં સૂતી વખતે પલાઠી વાળી શાંત મન વિચારો શાંત કરી ફરી પાછા એક પરમપિતા પરમાત્માને મનથી યાદ કરજો, પ્રાર્થના કરજો, સમીક્ષા કરજો મનની. આજના દિવસ દરમિયાન મારાથી કોઈને ખોટું લાગે હું બોલાય તો ગયું નથી ને, કોઈનું દિલ દુખાય એવું મારાથી વર્તન તો થયું નથી ને. કદાચ થયું હોય તો પરમપિતા પરમાત્મા પાસે ક્ષમા માંગજો. હે પરમપિતા પરમાત્મા, મારું મન બહુ બગડેલું છે, એને આપ જ સુધારી શકો છો. મારાથી કોઈ જીવનું દુઃખ લાગે એવું થઈ ગયું હોય, વર્તન થઈ ગયું હોય, કોઈ ગલત વર્તન થઈ ગયું હોય મન વચન કર્મથી, હું આપની પાસે ક્ષમા માગું છું. બધું જ ટેન્શન એ પરમપિતા પરમાત્માને સોંપી દેજો. પરમાત્માને કહેજો, આ મારી પત્ની મારી પત્ની નથી, એ તારી દીકરી છે. મારા બાળકો મારા બાળકો નથી, એ તારા બાળકો છે, એને તું સંભાળજે, મને તારા શરણમાં રાખજે. આમ બોલી પરમાત્માના ચરણોનું ચિંતન કરતા કરતા આ દેહ પરમાત્માના ચરણમાં વિલીન થઈ રહ્યો છે, એની દીપ જ્યોતિમાં મળી રહ્યો છે, એવા દિવ્ય ભાવ સાથે સૂઈ જશો તો ઊંઘ પણ સમાધિમાં ફેરવાઈ જશે, જીવન પાપથી બચી જશે. દરરોજ સવારે નવો જન્મ અને રાત્રે મૃત્યુ આ પ્રમાણે જે ચાલે છે એ તમામ પાપોથી બચે છે. માનવ જીવનની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે છે એનું મરણ સુધરે છે. પૂજ્ય ગુરુદેવ શ્રીરામજી કહેતા કે આ આત્મબોધ અને તત્વબોધની સાધના જે કરશે એનું જીવન અને મરણ બંને સુધરે છે. જેનું મરણ બગડ્યું એનું આખું જીવન બગડ્યું. માટે જીવન સુધારવાનો પ્રયત્ન કરજો. પ્રતિક્ષણ જે પ્રતિક્ષણનો સદુપયોગ કરશે એનું જ મરણ સુધરશે. પ્રત્યેક ક્ષણ આપણને એમ લાગે આપણે સુખ તરફ જઈએ છીએ, આપણે શાંતિ તરફ જઈએ છીએ, આપણે પ્રગતિ તરફ જઈએ છીએ. ના બાપ, તું સુખ તરફે નથી જાતો, તું શાંતિ તરફે નથી જાતો, તું પ્રગતિ તરફે નથી જાતો, પ્રત્યેક ક્ષણ તું મૃત્યુ તરફ જઈ રહ્યો છે.
માટે પ્રતિ ક્ષણનો સદુપયોગ કરજો. જે પ્રતિ ક્ષણનો સદુપયોગ કરે છે તેનું મરણ સુધરે છે. કણનો અને ક્ષણનો દુરુપયોગ ન કરો. કણનો જે દુરુપયોગ કરે છે એ દારિદ્ર્ય થાય છે, દરિદ્ર થાય છે. અને ક્ષણનો જે દુરુપયોગ કરે છે તેનું જીવન બગડે છે. પ્રતિદિન સંયમને વધારજો. સંયમ વધારી પ્રભુના સતત સ્મરણની આદત પડે તો જ મરણ સુધરશે. અંતકાળનો સમય બહુ કઠિન છે. અંતિમ વેળાએ તારો શ્વાસ રૂંધાશે, જીવડો આમ તેમ બૌરે મૂઝાશે, વીંછીની વેદના થાય, રોજ તારી આવરદા ઓછી થાય, મનમાં શું મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. અંતકાળનો સમય બહુ કઠિન છે. કરોડો વીંછીની વેદના થશે. આખું જીવન જેની પાછળ જશે તે જ અંતકાળે યાદ આવશે. મનુષ્ય પ્રયત્ન વિના ઈશ્વર કૃપા કરતા નથી. માટે આખું જીવન પ્રત્યેક ક્ષણે ભગવત સ્મરણ કરો. જે આખું જીવન ભગવત સ્મરણ કરશે તે કદાચ અંતકાળે ભગવાનને ભૂલી જાય તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી અને જવાનું નથી. મારો ભક્ત મને ભૂલે પણ હું મારા ભક્તને નથી ભૂલતો, એ ભગવાનનો કોલ છે. ભીષ્મ દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ થયું, પરંતુ દાદાને સદગતિ મળી તેથી તેમને આનંદ થયો છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે રામ 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 હરે હરે. ભાગવત ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય.